इस्लामी हिंदुस्तान में इस्लाम सिर्फ और वैसे पूरा इस्लाम तो आया ही है 1500 साल पहले, हिंदू धर्म बहुत पुराना है, तो बाहर से आए होंगे 10-20। वो जब मुगलों के वक्त में उनकी फौज में थे, बाकी तो सब हिंदू से ही कन्वर्ट हुए हैं मुसलमान हिंदुस्तान में। और उसकी मिसाल हमारी कश्मीर में, कश्मीर में कौन था 600 साल पहले मुसलमान? सब कश्मीरी पंडित थे, सब वही इस्लाम कर गए, बन गए। नमस्कार, दिलोक सत्ता शो में आपनो स्वागत छे। पहला बदा हिंदू हता, मुस्लिम धर्म 1500 वर्ष पहला बन्यो। खबर अनुसार आ शब्दों छे गुलाम नबी आजाद ना। गुलाम नबी आजादे काश्मीर ना मुसलमानों ने लेने आप्यू चौंकावनारू निवेदन तेवी खबर छे। कांग्रेस थी अलग थईने डेमोक्रेटिक प्रोग्रेसिव आजाद पार्टी बनावनार अने जम्मू अने काश्मीर ना पूर्व मुख्यमंत्री गुलाम नबी आजाद नो एक वीडियो सोशल मीडिया पर थई रह्यो छे वायुवेगी वायरल, जेमां तेओ कही रह्या छे के हिंदू धर्म इस्लाम करता जूनो छे अने पहला बधा मुसलमानो हिंदू हता। जम्मू काश्मीर ना पूर्व मुख्यमंत्री गुलाम नबी आजादे एम कह्यु के आपणा मुस्लिमो पण एक समये हिंदू हता, इस्लाम मात्र 1500 वर्ष जूनो छे परंतु हिंदू धर्म घणो जूनो छे। तेओ डोडा जिल्लामां एक कार्यक्रमने संबोधित करी रह्या हता, ते समये तेमणे आप्यु आ चौंकावनारुं निवेदन जे चर्चामां आव्युं। वात करीए तेमणे वधुमां निवेदनमां शुं जणाव्युं, तो दर्शक मित्रो, गुलाम नबी आजाद तेमनी नवी पार्टी डेमोक्रेटिक प्रोग्रेसिव आजाद पार्टी DPAP ની રેલીને ડોડામાં સંબોધિત કરી રહ્યા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર આ દરમિયાન તેમણે એમ કહ્યું કે તમામ મુસ્લિમો પહેલા હિન્દુ હતા, ઇસ્લામનો જન્મ 1500 વર્ષ પહેલા થયો હતો, ભારતમાં કોઈ બહારનું નથી, આપણે બધા આ દેશના છીએ, ભારતના મુસ્લિમો મૂળ હિન્દુ હતા જેઓ પછીથી ધર્મ પરિવર્તન પામ્યા અને મુસલમાન બન્યા। 600 વર્ષ પહેલા કાશ્મીરમાં માત્ર કાશ્મીરી પંડિતો રહેતા હતા, પછી કેટલાક લોકો પોતાનો ધર્મ બદલીને મુસ્લિમ બની ગયા, તેમ ગુલામ નબી આઝાદે નિવેદન આપતા જણાવ્યું। દર્શક મિત્રો, કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે લોકોને ભાઈચારા, શાંતિ અને એકતા જાળવવાની અપીલ પણ કરી હતી અને જણાવ્યું કે ધર્મને રાજનીતિ સાથે ન જોડવો જોઈએ। તેમણે ધર્મની રાજનીતિ કરતા નેતાઓ પર પણ નિશાન સાધતા કહ્યું કે રાજનીતિમાં ધર્મનો સહારો લેનાર કમજોર છે, જેને પોતાનામાં વિશ્વાસ છે તે ધર્મનો સહારો નહીં લે, જે સાચો છે તે આગળ જણાવશે કે હું આગળ શું કરીશ, હું કેવી રીતે વિકાસ કરીશ, પરંતુ જે કમજોર છે, નબળા છે, તે કહેશે કે હું હિન્દુ કે મુસ્લિમ છું એટલે મને વોટ આપો। રિપોર્ટ અનુસાર ગુલામ નબી આઝાદે વધુમાં એમ પણ કહ્યું હતું કે મુસ્લિમ પણ આ જમીનમાં ભળી જાય છે, તેઓનું માંસ, તેઓના હાડકા પણ આ ભારત માતાનો એક ભાગ બની જાય છે, તો પછી હિન્દુ મુસ્લિમ શા માટે કરવું, બંને આ માટીમાં ભળી જાય છે। કહેવાનો અર્થ એ છે કે આ બધું માત્ર રાજકીય યુદ્ધ છે, તેમ તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હોવાના મીડિયા રિપોર્ટ સામે આવ્યા છે। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા છે, તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ હતા। તેમણે ઓગસ્ટ 2022માં કોંગ્રેસ છોડી દીધી અને પોતાની નવી પાર્ટી બનાવી। ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી આપી દીધું હતું રાજીનામું, પછી તેમણે પોતાની નવી પાર્ટી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવી અને તાજેતરમાં તેમના આ નિવેદનને લઈને તેઓ આવ્યા છે ચર્ચામાં। મામલે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવજો। બીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।